વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 13માંથી 62000 જેટલા મતદારો 77 બૂથ કેન્દ્ર પરથી મતદાન કરી રહ્યા છે મહત્વનું છે કે આ બેઠક માટે ભાજપમાંથી ગોપાલ ગોહિલ અને કોંગ્રેસમાંથી દેવાંગ ઠાકોર ઉમેદવાર તરીકે મેદાનમાં છે તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આ બેઠક પરથી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે મારા વિસ્તારના નગરજનો જે રીતે મને સમર્થન આપી રહ્યા છે મને જન આશીર્વાદ આપી રહ્યા છે તે રીતે જીતનો પૂરેપૂરો આત્મવિશ્વાસ એ લોકો મને બતાવી રહ્યા છે મારે જીતનો આત્મવિશ્વાસ જોવાની જરૂર નથી મારા લોકો છે મારા નગરજનો જે છે એ લોકો જ મને મારો વિશ્વાસ બતાવી રહ્યા છે હું હજુ પણ એક વાત કહું છું કે વોર્ડ નંબર 13 ભાજપનો ગઢ છે અને જે રીતે લોકોનો ઉત્સાહ મતદાન કરવા નીકળ્યા છે એ જોઈને ભાજપની જીત નિશ્ચિત છે તમે કહો જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે પરંતુ ગઢ ચૂંટણીમાં તો કોંગ્રેસના બંને ઉમેદવાર જીત્યા અને કોંગ્રેસ મતદાર વોટ બેંક છે તે હકીકત જ છે એ એક વસ્તુની એક જે થયું એ વસ્તુ અલગ છે પણ અત્યારે જે રીતે કામગીરી વોર્ડ નંબર 13ની સંગઠન સાથે દરેક ધારાસભ્ય શ્રી સાંસદશ્રીના અને અમારા સંગઠન કોર્પોરેટર દ્વારા જે પણ કામગીરી પ્રાથમિક